એક બે ત્રણ ચાર ને પાંચ. શિપડાભાઈ ને ફોન કરીને કહી દઉં કે તમારા પૈસા તૈયાર છે, લઈ જાઓ. શિપડાભાઈ, હલો શિપડાભાઈ. હા હા, તમારા પૈસા આટલું જ ફોન કર્યો, તમારા પૈસા તૈયાર છે, દુકાન આવીને લઈ જાઓ. હલો એ હા, હલો શિપડાભાઈ ને કહી દીધું, હવે કારેલા ભાઈ ના કહી દઉં. મારા ફોન માંથી ફોન કર્યો તો મસ્કો બોલતો હોઉં ને. હા હા, પણ ઈ આટલો ફોન કર્યો છે, તમારા પૈસા તૈયાર છે, મારી દુકાન આવીને લઈ જાઓ. હા આવો હાલો. અને સાંભળો, આમ જો બીજી વાર છે ને તમે મને પૈસા ઉછીને ન આપતા. ગગાશેઠ મને કેમ બે ફોન કરતા હતા? ઠીક, મારી પાસે પૈસા ભર્યા ને એટલે બે ફોન કરતા હતા. સારું કર્યું, માંડ માંડ બેસો. લાલુ બાબા આવ્યા. ગગાશેઠ, ગગાશેઠ જાગી જાવ હવે. એ ગગાશેઠ, ગગાશેઠ જાગો. નમસ્કાર, હું છું. કાઈ નઈ લાલુ બાબા, આ જો ને ગગાશેઠ આખી રાત એકઠાણ થયું અને હવારે પાછા મારી દુકાન આવીને હુઈ ગયા. કે તારી દુકાને પવન બહુ મસ્ત આવશે, મને અહીંયા હારી ઊંઘ આવશે, ત્યાં ના હુઈ ગયા. બોલો. હા તો તારે ઘરાક આવે તો? હા પણ ઈ તો હું વાંધો છે મુદર, જો ને મારે કેટલી ઘરાક માં કોઈ આવે. ગગાશેઠ, ગગાશેઠ હલો, ઘરે વ્યા જાવ હવે. એ ગગાશેઠ, એ ગગાશેઠ. અરે કરી લાલુ બાપા, તમે છે ને ગગાશેઠ ના ઘરે જાઓ, ત્યાંથી ગોકુળભાઈ ને બોલી ને આવો, ઈ તારીને લઈ જાય છે. હા તે લેવું, ગોકુળ લઈને બોલો તું. મને તો ખબર લઈ જાય. મારા પૈસા લઈ જતી. એક કામ કરું, મારા પૈસા લઈ જતા ને, હવે જો એ બે ભાન છે ને તો હું એના પૈસા લઈ લઉં. કેટલાક પીડા ખાલી ખિસ્સા, બોલો તને ત્રણ ખિસ્સા ખાલી છે, પણ ખાલી તો હોય ને, ખાલી ખિસ્સા હોય તો મારા પૈસા લેવા એવા હોય ને. શું થશે ગગાશેઠ નું? ગગાશેઠ થઈને જો તો પૈસા માં નજર નાખે. ભણી આવ્યા ગગાશેઠ, ગગાશેઠ. એ ગગાશેઠ જાગો. એ મસ્કા, ગગાશેઠ આયા હુઈ ગયા. હા સોન ગોકુભાઈ, ફોર ના 100 વાગ્યા માં આવીને બોલાય મારી દુકાન ની માર હુઈ ગયા. બોલો લ્યો, કોથળો પાત્રીને કેવા મજા ના હુતા. હું તો ઘરે વાટ જોઈ રહ્યો અને કારી એકખાન જોવા આવી ગયા, મને ખબર જ નહીં. ગોકુભાઈ વેલા 100 વાગ્યા મારી દુકાન આવ્યા, કહે છે ને કે મને ફૂલ ઊંઘ આવે છે મસ્તી, કે હું ઘરે નહીં પગે એકું. તો મેં કીધું કે હું તમને મારી ગાડી લઈને મૂકી જાઉં. કે ના ના ના, મને અહીંયા હારો પવન આવે છે, હું અહીં ના હુઈ જાઉં. એમ જો મારા ચપ્પલ ઉછળી માં હુઈ ગયા. એ પણ મસ્કા, તારે તાય કેટલી ઘરા ગયું હોય, આ નડતા નથી તને? ગગા છે આપણ નડે છે ને, એટલે તા લાલુ બમન તમને બોલાવવા મોકલ્યા હતા. હા તો તારે તેડીને ઘરે મૂકી જવાય ને, પાછો મને બોલાવવા મોકલે તું લાલુ દાદાને. પણ ગોકુભાઈ મારે એક થી નવ ઉછા થાય. ગગા છે વજન કેટલો છે? હા તો એક કામ કર, હાલ તું મુકાવી જા ઘરે. હું હા હાલો હાલો મુકાઈ જા હાલો. હા હા તે મસ્કા, જા મૂકે, હું તા દુકાન ની ધ્યાન રાખું. ચાલ લાલુ દાદા, ઘડીક ધ્યાન રાખજો બરાબર દુકાન ની. હા હા, ગગા છે નો રૂમાલ પડી ગયો કે હું? એ
થકવાડી દીધો બોલ પરસેવો કાઢ નાખ્યો હા રૂમાલ પેલો આનથી લૂસી નાખો મારે એકખેર જોવા જવાનું હતું તને મને નો લઈ ગયા એકલા વઈ ગયા એમ થાકી ગયો ગોકુળભાઈ એ ગગાશેઠ ને અંદર ઉરાઈ દેવી તો તમારી જગ્યા જગાડી છે ને ઓલા લીમડા ના સાયે હુડવા મોકલી દો એને ભાઈ પાણી પાણી સાટું કઈ જાગી જાય તો ઓલો લીમડો છે ને હું જોવા છો આખી રાત જોવા હોય ગયા કેતા નથી પાછા એ કોકુલિયા હા હું આયા પૈસા લઈ લઉં આપડા ધોકા ને એવું બધું પૈસા લઈ લેવાના છે ગોકુળિયા ધબ ધબાટી બોલાવી દેવી દુકાને છે ના પડે તો દુકાને ઉછી કરી ને પડખે નેરું છે ને એમાં નાખી દેવી ધંધો જ બંને ભલે વચ્છા લાલુ બાબા બે ભાન થવાનો રૂમાલ ઊંઘી ગયા લાગે એટલે ભૂતા છે અહીંયા બે ભાન કેમ પડ્યા રૂમાલ ઊંઘી ગયો ભાઈ માર ન ખાવા પડે એટલે રૂમાલ ઊંઘી હુઈ ગયો